નમસ્કાર, હું 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલમ્ય મૈત્રી શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગણેશ ઉત્સવના ત્રીજા દિન નિમિત્તે હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરી રહી છું. એક વખત ભગવાન ગણેશ એક ગામ ગયા હતા. ત્યાં તેમને એક ખેડૂત મળ્યો જે તેના ખેતરમાં સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. ખેડૂતે ગણેશજીને કહ્યું, મારા ખેતરમાં એક વિશાળ પથ્થર છે જેને કારણે હું ખેતી કરી શકતો નથી અને તેને દૂર કરવા માટે હું કંઈ જ કરી શકતો નથી. ગણેશજીએ ખેડૂતને કહ્યું, તમારી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તમારે થોડો સમય આપવો જોઈએ. ગણેશજીએ કહ્યું કે તમારે એક વૃક્ષ વાવવું જોઈએ, જેને લીધે તે વૃક્ષ જેમ વધશે તેમ તેના મૂળના લીધે પથ્થર દૂર થશે અને તમારી સમસ્યાનું તમને સમાધાન મળશે. ખેડૂતે ગણેશજીની વાત સાંભળી અને તે પથ્થરને દૂર કરવા માટે એક વૃક્ષ વાવ્યું. થોડા સમય બાદ તે વૃક્ષ વધ્યું અને તેના મૂળથી તે પથ્થર દૂર થયું. ખેડૂતે ગણેશજીને કહ્યું, ધન્યવાદ ગણેશ, મને મારી સમસ્યાનું સમાધાન મળી ગયું છે. ત્યારે ગણેશજીએ કહ્યું કે દરેક સમસ્યાનું સમાધાન મળે જ છે, આપણે તેના માટે થોડો સમય અને ધૈર્યની જરૂરિયાત છે. યાદ રાખવું કે દરેક સમસ્યાનું સમાધાન મેળવવા માટે આપણે તે સમસ્યાનો ઉકેલ શોધવાની જરૂરિયાત હોય છે. ગણેશજીએ અવરોધોને દૂર કરવામાં મદદ કરે જ છે. આપણે માત્ર તેને નિશ્ચય, વિશ્વાસ અને સાચા વલણોથી તે પડકારોને દૂર કરવી જોઈએ જેને લીધે આપણાને સફળતા પ્રાપ્ત થાય છે. આજરોજ ગણેશ ચતુર્થીના ત્રીજા દિવસે આપણે ભગવાન ગણેશજી પાસેથી અવરોધોને કેવી રીતે દૂર કરવા તે શીખવું જોઈએ. જય ગણેશજી.